વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છીએ એક્સરસાઇઝ નંબર 9.26ની. 9.26ની અંદર આપણને જે વાત આપી છે એ વાતને આપણે સમજીએ. તો એમની અંદર અહીંયા ક્વેશ્ચન અને આન્સરની વાત છે. ક્વેશ્ચન અને આન્સરને આપણે સમજતા જઈએ તો પહેલી વાત અહીંયા આપણને એવી આપી છે, વસ્તુ એ આંખ સાથે બનાવેલો ખૂણો અને વિવર્ધક લેન્સથી રચાયેલા તેના આભાસી પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો એ સમાન છે. તો પછી વિવર્ધક કાચ કયા અર્થમાં કોણીય મોટવણી આપણને આપી શકે? એટલે એક સિમ્પલ રચનાને આપણે વિચારી શકીએ કે જ્યારે વસ્તુને તમે લેન્સની ખૂબ જ નજીક ગોઠવો છો, દાખલા તરીકે આપણે એક બહિર્ગોળ રચના જેવી રચનાની વિચારણા કરીએ, બહિર્ગોળ લેન્સની. આ બહિર્ગોળ લેન્સ એની મુખ્ય અક્ષ બતાવું છું તીર વડે, અને માનો કે આપણે વસ્તુને જ્યારે અહીંયા નજીક મૂકીએ છીએ, ધારો કે એનું આપણને આભાસી પ્રતિબિંબ મળે છે અહીંયા, તો આવી પરિસ્થિતિની અંદર બંને વડે જે કેન્દ્ર સાથે અંતરાતો ખૂણો હશે, એક થોડુંક ચેન્જ કરીએ છીએ, બંને વડે જે કેન્દ્ર સાથે અંતરાતો ખૂણો હોય એને ધ્યાનમાં લઈ અને આપણે પ્રતિબિંબની ગોઠવણી કરીએ. તમે આ રચના વ્યવસ્થિત દોરશો એટલે તમને ખ્યાલ આવી જશે. આ રીતે તો બંને વડે જે અહીંયા ખૂણો બને છે એ જે ખૂણો છે એ તો સમાન જ છે, બરાબર. તો એવી પરિસ્થિતિમાં આપણને કોણીય મોટવણી ક્યારે મળશે? તો મેઇન વસ્તુ શું થઈ ગયું હોય, તો બંને વડે રચાતા જે મુખ્ય અક્ષ સાથેના ખૂણાઓ છે એ બંને ખૂણાઓ એક જ સરખા છે. પણ માનો કે ડાયરેક્ટ આપણે વસ્તુને 25 સેન્ટીમીટર મૂકીએ અને મેગ્નિફાયર લેન્સ છે જે બહિર્ગોળ લેન્સ એની મદદથી આપણે એની મદદ વગર આપણે મૂકીએ, બંને પરિસ્થિતિ અલગ અલગ હશે. દાખલા તરીકે આપણે મેગ્નિફાયર લેન્સ જે છે એના વગર આપણે 25 સેન્ટીમીટર એને નજીક મૂકી શકીએ નહીં, કારણ કે માનો કે ભાઈ તમે ડાયરેક્ટલી ગોઠવણી કરશો. ધારો કે આ બાજુના ભાગમાં હું વિચારણા કરું કે એક મારી પાસે મુખ્ય અક્ષ બનાવું અને આ મુખ્ય અક્ષ પર એક વસ્તુ અહીંયા આ રીતના પડેલી છે, આ વસ્તુને આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. માનો કે અહીંથી આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા જે એંગલ બનતો હશે એ એંગલ અને બહિર્ગોળ લેન્સ દ્વારા બનતો જે એંગલ હશે એ એંગલ બંને અલગ અલગ હશે. તો એવી પરિસ્થિતિમાં આપણને એ કોણીય મોટવણી આપી શકશે નહીં. અને જો આપણે કોણીય મોટવણી જોઈતી હશે તો આપણે કમ્પલસરી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીશું, જેથી કરીને વસ્તુ દ્વારા મુખ્ય અક્ષ સાથે અંતરાતો ખૂણો અને પ્રતિબિંબ દ્વારા મુખ્ય અક્ષ સાથે અંતરાતો જે ખૂણો છે એ ખૂણો બંને કિસ્સામાં આપણને સમાન મળે, તો જ આપણને કોણીય મોટવણી પ્રાપ્ત થશે. ચાલો બીજું છે આપણી પાસે, એમની અંદર એવું કીધું કે ભાઈ સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ વિવર્ધક કાચમાંથી વસ્તુને જોવા માટે આંખને લેન્સને ઘણો નજીક રાખે છે, પણ જો આંખને દૂર રાખવામાં આવે તો કોણીય મોટવણી એમાં ફેરફાર થશે. જો આંખને દૂર રાખવામાં આવે તો કોણીય મોટવણીમાં ફેરફાર થાય. તો આ થઈ શકે, સીધી વાત છે. કેમ? તો કે જ્યારે વ્યક્તિ આંખના લેન્સની વ્યક્તિ જે છે લેન્સને આંખની નજીક રાખે ત્યારે જે અક્ષ સાથે ખૂણો બનતો હોય એ, અને જ્યારે દૂર લઈ જાય ત્યારે જે અક્ષ સાથે ખૂણો બનતો હશે એ બંને કિસ્સાઓ અલગ અલગ હશે. આપણે જોઈ શકીએ દાખલા તરીકે અહીંયા લેન્સની રચના બતાવીએ. આ મુખ્ય અક્ષ લઈએ, માનો કે વ્યક્તિ જે છે અહીંયા એની આંખને જે છે અહીંયા નજીક ગોઠવે છે એટલા અંતરે. તો આવી પરિસ્થિતિમાં લેન્સ સાથે જે ખૂણો બનતો હોય, બરાબર, હું તમને માનો કે આંખ જે છે એને લેન્સ તરીકે ગણીને કામ કરીએ, અહીંયા માનો કે વસ્તુને આપણે ગોઠવેલી છે. હવે આ પરિસ્થિતિમાં અહીંયા તમે ખૂણો બને છે એ જુઓ, અને બીજી એક પરિસ્થિતિ લઈએ આપણે આ રીતે. આ પરિસ્થિતિની અંદર માનો કે વસ્તુ હજુ અહીંયા આપણી દૂર પડેલી છે, બરાબર. વસ્તુ દૂર પડી હશે, સપોઝ કે વસ્તુ કેટલી હાઈટ હશે, મુખ્ય અક્ષ પર આપણે એને દૂર લઈ જઈએ થોડી. ધારો કે આપણી જે વસ્તુ જે છે એ અહીંયા પડેલી છે, તો આ પરિસ્થિતિમાં અહીંયા જે ખૂણો બને છે એ ખૂણો પ્રથમ કિસ્સા કરતાં તમે જોઈ શકો છો નાનો હશે, એટલે બંને કિસ્સામાં આપણને સમાન આન્સર મળતો
નથી, જેથી કરીને કોણીય મોટોણીમાં ફેરફાર થશે. નેક્સ્ટ, સાદા માઇક્રોસ્કોપની મોટો શક્તિ એ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. તો વધુ ને વધુ આપણે મોટોણી મેળવવી છે તો એના માટે ઓછામાં ઓછી કેન્દ્ર લંબાઈનો લેન્સ વાપરવા માટે આપણને કયું કારણ રોકે? બહુ સિમ્પલ વસ્તુ એક છે કે જો કેન્દ્ર લંબાઈ આપણે ઓછી જોઈતી હોય, ઓછામાં ઓછી કેન્દ્ર લંબાઈ રાખવી હોય, તો મેઇન વસ્તુ એ છે કે લેન્સ જે છે, બરાબર, એ લેન્સ, ધારો કે આપણે આ રીતની રચના બતાવી કે એક લેન્સ છે, એમાં બે સપાટીઓ, આ સામ સામેની જે બે સપાટી, એક સપાટી આ અને બીજી સપાટી આ, આ બંને સપાટી વચ્ચેનું અંતર વધારે છે. પણ જો આ જ લેન્સ છે એની આ રીતના આપણે પાતળો બનાવવા જોઈએ, તો એવી પરિસ્થિતિની અંદર લેન્સ તૂટવાની શક્યતા વધારે રહેશે. કારણ કે થોડુંક જાડો લેન્સ હશે તો વચ્ચે દ્રવ્ય વધારે હશે, પણ લેન્સ જેમ ઘટશે, બરાબર, તેમ એની અંદર વચ્ચેનું દ્રવ્ય ઓછું થાય, એટલે આપણને લેન્સ જે છે એ તૂટવાની શક્યતાઓ વધારે રહે. બીજું કારણ જે છે એને આપણે અહીંયા સમજીએ. તો અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ કેન્દ્ર લંબાઈ તમે ઘટાડો છો તો લેન્સની જે ક્ષતિઓ છે, ક્ષતિઓમાં બંને ગોળીય અને વર્ણ વિપથન, આપણે થિયરીમાં ભણેલા છે વિપથન વાળી ઘટના, એ ક્ષતિઓ જે છે વધારે ને વધારે પ્રબળ બનશે. અને વધારે વધારે પ્રબળ બને તો આપણને જે લેન્સ હોય, લેન્સથી આપણે ત્રણ થી મોટી મોટોણી ધરાવતો લેન્સ આપણે મેળવી શકતા નથી, બરાબર. એટલે આ બધી ક્ષતિઓ જો સુધારવા જઈએ આપણે, તો આપણે 10 ગણી અથવા એના કરતા વધારે મોટોણી આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે બહુ સિમ્પલ વાત થઈ ગઈ કે જો જેમ કેન્દ્ર લંબાઈ આપણે ઘટાડશું તેમ આપણને જે મેગ્નિફાઈંગ પાવર, એટલે કે એની જે કોણીય મોટોણી મળે છે, એ ત્રણ અથવા એના કરતાં મોટી નહીં મેળવી શકે. પણ આપણે વધારે જોઈતી હશે તો આપણે લેન્સની, બે લેન્સની સપાટી જે છે એના વચ્ચેનું અંતર થોડુંક વધારે રાખવું પડશે. ત્યાર પછી છે સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસ આ બંનેની કેન્દ્ર લંબાઈ નાની શા માટે રાખી આપણે? તો એના માટે આપણે સૂત્ર તારવેલું. સૂત્ર એવું હતું આપણું, 1+D/FE, બરાબર. આઈપીસની જે મોટવણી છે એ આઈપીસની મોટવણીના સૂત્રમાં તમે જોઈ શકો. સૂત્ર આપણી પાસે એવું હતું, ME is equal to 1+D/FE, 1+D/FE. હવે આ કન્ડિશન પ્રમાણે તમે લો તો એફી નું જે મૂલ્ય છે એ જેમ ઓછું હશે તેમ મોટવણીનું મૂલ્ય છે એ વધશે, કારણ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને આના કરતા ઉલટું કરો તો ઓબ્જેક્ટિવની મોટવણી મળે આપણને. તો ઓબ્જેક્ટિવની મોટવણી પ્રમાણે તમે અહીંયા આ સૂત્ર તમે જોઈ શકો છો. એ સૂત્ર VO/UO અથવા V0/U0 અથવા V0/E0 અને ઇક્વલ ટુ 1/U0/F0-1 વડે આપીએ. હવે જ્યારે એફ નોટ જે છે એના કરતા યુ, એટલે કે કેન્દ્ર લંબાઈ કરતા વસ્તુ અંતર મોટી હોય, બરાબર, કેન્દ્ર લંબાઈ કરતા, મતલબ વસ્તુને જ્યારે આપણે કેન્દ્ર લંબાઈ કરતા વધારે અંતર મૂકવામાં આવે તો આપણને ખ્યાલ છે કે ભાઈ પ્રતિબિંબ આપણને મોટું મળશે. તો પાસ પાસે રહેલી વસ્તુઓને જ્યારે આપણે જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, ખૂબ સૂક્ષ્મ વસ્તુ છે અને આપણે જોઈ છે, તો એવી પરિસ્થિતિમાં આપણે માઇક્રોસ્કોપની જરૂરિયાત પડે. તો માઇક્રોસ્કોપમાં તો સીધી વાત થઈ કે જ્યારે વસ્તુ આપણે ખૂબ જ નજીક રાખવાના છીએ અને વસ્તુ નજીક રાખીએ એટલે આપણી જે કેન્દ્ર લંબાઈ જે છે એ પણ ખૂબ જ નજીક જ થવાની છે, બરાબર. કારણ કે નાની વસ્તુને આપણે મોટી જોવી છે, બરાબર, નાની વસ્તુને મોટી જોવી છે તો વસ્તુને આપણે નજીક રાખવી પડે. વસ્તુ નજીક વધારે ક્યારે રહેશે કે જ્યારે તમે કેન્દ્ર લંબાઈ ઓછી રાખશો. તો કેન્દ્ર લંબાઈ ઓછી રાખો તો એની મોટોણી તમને વધારે મળે, મોટોણી વધારે મળશે તો તમે ઝડપથી નાની વસ્તુને પણ મોટી જોઈ શકશો. નેક્સ્ટ જોઈએ, એમની અંદર એવું કીધું છે સંયુક્ત માઇક્રોસ્કોપમાંથી જોવામાં આંખને આઈપીસને અડોઅડ નહીં પરંતુ સહેજ દૂર રાખવામાં આવે છે. શા માટે? આઈપીસ અને આંખ વચ્ચેનું આ નાનું અંતર કેટલું હોવું જોઈએ? તો બહુ એક સિમ્પલ રચના કહી શકીએ આપણે. તમે પ્રેક્ટિકલની અંદર માઇક્રોસ્કોપનો ઉપયોગ કરતા જશો,
અથવા આપણી પાસે મોબાઈલ છે, મોબાઈલનો આપણે ઉપયોગ કરીએ તો મોબાઈલને જ્યારે આપણે આપણી આંખની ખૂબ જ નજીક રાખીને જોવાનો પ્રયત્ન કરીએ તો આપણને દેખાવાનું નથી. બસ એવું જ કામ અહીંયા પણ થાય છે કે માઇક્રોસ્કોપ છે એને તમે જોવો છો ત્યારે તમે આંખને અડોડ રાખશો તો તમને કંઈ નહીં દેખાય. કેમ? તો તમારી આંખમાં જે પ્રકાશ પ્રવેશવો જોઈએ એની માત્રા ઘટી જશે, ખૂબ જ નજીક આવશે તો એની માત્રા ઘટી જશે, બરાબર. પણ જો દૂર તમે લઈ જશો તો લેન્સમાંથી બહાર નીકળતો જે પ્રકાશ છે એ પ્રકાશ, મોટાભાગનો પ્રકાશ આપણી આંખની અંદર પ્રવેશવાનો છે, બરાબર. એટલે એ પ્રમાણે જો આપણે નિહાળીએ તો આપણને પરિસ્થિતિ જે છે એ વધારે સ્પષ્ટ દેખાય. માનો કે તમે નજીકથી જુઓ છો તો એમાં ઉપર જે રચના બનતી હોય આંખના લેન્સ પાસે, સોરી માઇક્રોસ્કોપના લેન્સ પાસે, એ કંઈક આવી હશે. તમે થોડેક દૂરથી જોશો તો પ્રકાશ જે છે એ આ રીતના આટલા વિસ્તારમાં ફેલાયેલો હશે. તો પ્રકાશને જોવાનો જે વિસ્તાર છે, ક્ષેત્રફળનો ભાગ, એ ક્ષેત્રફળનો ભાગ વધી જશે. વધી જાય એટલે તમને સ્પષ્ટપણે અને વ્યવસ્થિત વસ્તુનું પ્રતિબિંબ જોવા મળશે. અને એટલા માટે આંખ અને આઈપીસ વચ્ચે જે છે એ નાનું અંતર જે બી છે એ અંતર માઇક્રોસ્કોપની જે ટ્યુબ છે એ ટ્યુબથી થોડુંક આપણે રાખવું જોઈએ વધારે, કે જેથી કરીને આપણી આંખ એ બધા જ કિરણોને કેન્દ્રિત કરાવી શકે.